ઉપન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, જેમાં ખેતીથી જે ઉત્પાદનનો હિસ્સો ઘણો વધારે છે અને ખેતી પ્રાધાન્ય દેશ હોવાથી વર્ષોથી જ આપણે ખેતીમાંથી કમાતા હોય છે. પરંતુ આજના યુગમાં લોકો ખેતી છોડીને બીજા કામ ધંધા કરવામાં માને છે. પરંતુ જો તમે ખેતીમાં મન પરોવીને સારી રીતે ગુણવત્તાસભર ખેતી કરો તો તમે તેમાંથી પણ કમાણી કરી શકો છો, તેવી જ એક ઉમદા કહી શકાય કે ઉમદા એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી જે ખેડૂત દ્વારા કરવામાં આવી તેમાંથી જ તેઓ ઉપજાવ કરે છે, જેમાં અપનાવી છે, જેનું કારણ પણ જાણવા જેવું છે. આવો હું તમને જણાવું. વડોદરા જિલ્લામાં આવેલ સોખડા પાસે મોતિયાપુરા ગામમાં જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ હેઠળ વર્ષ 2020થી 3 વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત 46 વર્ષીય કાળીદાસભાઈ પરમારે કરી. પશુપાલનમાં 1 ગાય, 1 ભેંસ, 2 પાડી, ગત ચોમાસે 400 કેળના છોડ વાવ્યા. કેળાના મિશ્ર પાક તરીકે ફ્લાવરનું વાવેતર કર્યું. બાકીની જમીનમાં લીલો પડવાશ કર્યો. અત્યારે 3 વીઘા જમીનમાં 1 વીઘામાં ઘઉં, 1 વીઘામાં બાજરી, 1/2 વીઘામાં ટીંડોળા અને 1/2 વીઘામાં કેળાનું વાવેતર કરે છે, જેમાં વર્ષ દરમિયાન બાજરી અને ઘઉંનો 30 મણ જેટલું ઉત્પાદન થાય છે, તેમજ ટીંડોળાનું ઉત્પાદન 40,000 જેટલું હોય છે. ખેતી ગોરાળુ જમીન પર કરવામાં આવે છે. પાણીના સ્ત્રોતમાં કૂવા કે બોર કંઈ જ નથી, એટલે બાજુના ખેડૂત પાસે કલાકના રૂપિયા 80 લેખે વેચાતું પાણી લેવું પડે છે. ખેડૂત કાળીદાસભાઈ પરમારે જણાવ્યું કે અત્યારે ઘઉં કાપણીનું કામ શરૂ કર્યું છે. ઉનાળાનું સિઝન પાકમાં મરચીનો પાક નીકળે બાજરીનું વાવેતર કર્યું છે. ખેતી પાકોમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે ગૌમૂત્ર, ખાટી છાસ, આકડો તેમજ અગ્નિશસ્ત્ર, દર્શપણી, અર્ક જેવી જાતે બનાવેલ જૈવિક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક ખેતીમાં હજુ અલગ અલગ બજાર ઊભું થયું નથી, એટલે એના વેચાણમાં તકલીફ પડે છે. આ સમગ્ર માહિતી જે ખેડૂત દ્વારા આપવામાં આવી. ગાય આધારિત ખેતી કરતા હોવાને કારણે ખર્ચ શૂન્ય બરાબર છે અને ઘઉં બાજરીમાંથી 1,00,000 રૂપિયા જેટલી આવક મળે છે. હાલ બાજરી 24 રૂપિયા કિલો, ઘઉં 50 રૂપિયા કિલો, ટીંડોળા 20 રૂપિયા કિલો ભાવ ચાલી રહ્યો છે. વર્ષ 2020 પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ કાળીદાસભાઈ પરમારને જે ગળાની બીમારી થઈ અને વિચાર આવ્યો કે લોકો પણ શુદ્ધ ખોરાક લે તે માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી. અમારે જે જમીન ગોરાળું છે, લાલ પ્રકાર, એમાં ખેતીમાં કીડા છે, ગિલોડી, બાજરી ને ઘઉં. શિયાળામાં મેં મરચીનું વાવેતર કરેલું. તો કઈ સિઝનમાં કઈ વસ્તુ પાકનું ઉત્પાદન થતું હોય છે? શિયાળામાં તો આપણે ઘઉં થાય, મરચી થાય, ફૂલેવાર છે. આપણે શાકભાજી ઓછી કરીએ છીએ, ઘઉં ને મરચી વધારે કરીએ છીએ. તમારું પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો? હા, પ્રાકૃતિક. એની અંદર જે બધી વસ્તુઓ વપરાય છે એ શું હોય છે અને કેવી રીતે લાવતા હોય છે? એ તો આપણે ગાય આધારિત બનાવીએ છીએ, એટલે અહીંયા ખેતરમાં જ બનાવવાનું બધું જ. ઘન જીવામૃત, જીવામૃત વીએસડી કમ્પોઝર, પછી જીવામૃત બનાવીએ, આકડાનો બોડો, એ બધું વારાફરતી પીએચ સાથે આપીએ. છંટકાવમાં દૂધ ગોળનો છંટકાવ કરીએ, ગૌમૂત્ર પણ છાંટીએ છીએ. તમે આ જે બધું કરેલું છે તેની માટે કોઈ સહાય મળેલી છે કે જાતે? ના, સહાય નથી મળી આપણને, કોઈ સહાય નહીં. આપણે મોબાઈલથી ચાલુ કરી છે ખેતી. હા, સહાય કોઈ નથી આપણે મળી. તમારી પાસે કેટલા પશુ? પશુઓમાં તો આપણી પાસે 1 ગાય છે, 2 ભેંસ અને 1 પાડી. ગાય તો હમણાં જ લાયા, આ ખેતી ચાલુ કરી ત્યાં પછી જ ગાય લાયા, પહેલાં ગાય નથી આપણી. આપણે શરૂઆત 2020થી કરી છે. ઉત્પાદનમાં તો 1-1 વીઘું જ કરું છું. આ 1/2 વીઘામાં બાજરી, આડે કેળો ને ઢીલોડા 1/2 વીઘામાં, બાજરી ઘઉં 1-1 વીઘામાં. તો વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન થતું હોય છે? 1 વીઘે 40 ડબ્બા એટલે 30 મણ જેવી થાય બાજરી ઘઉં 1 વીઘે. ગિલોડા તો આખું વર્ષ ચાલે, એટલે તો 30-35 હજાર રૂપિયા પહોંચી જાય, જેવો ભાવ 40,000 એ થઈ જાય. આખું વર્ષ ચાલે, આ વર્ષે રૂપિયા આવતા વર્ષ સુધી ચાલે એવું એક વર્ષ. ઓકે, તો વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન હોય છે? વર્ષ દરમિયાન એટલે કીધું ને કે 40-50 હજાર થઈ જાય આખા વર્ષનું. ઓકે, હા. અને કેળ કેટલા થાય આપણે? કેળ તો આપણે પહેલી વખત કરી છે એટલે એમાં અંદાજ નહીં આવે, એ અભાવે તો પહેલા વર્ષે કરી છે એટલે ખબર નહીં પડે. આ બધા માટે ખાસ કઈ જમીન વાપરી છે? ગોરાળું જ છે આપણે.